ગુજરાતી એમાં પાઠ છે 24મો બે દ્રષ્ટાંત કથાઓ એના લેખક છે રવિશંકર મહારાજ જન્મ 25/2/1884 અવસાન 2/7/1984 સમાજસેવક રવિશંકર શિવરામ વ્યાસનો જન્મ ગઢડું ગામ તાલુકો માધરમાં થયો હતો અને તેમણે શિક્ષણ વતન ગામ સરસ્વણી એટલે કે મહિમા અમદાવાદ માટે જવું હતું શરૂઆતમાં ભાવડા તાલુકો દહેગામમાં શિક્ષક 1903માં નોંધણી કારકુન રહ્યા બાદ 1922માં સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી તેમના જીવનનું સૂત્ર હતું ઘસાઈને ઉભરાતાઓ પહેલા પોતાની રીતે સેવા કાર્ય કરતા પછી મહાત્મા ગાંધી સાથે જોડાયા ને સત્યાગ્રહમાં જેલમાં ગયા વિનોબાજીના ભૂમિદાન યજ્ઞમાં ગુજરાત નિવડ્યા હતા તેઓએ પાટણ વાડિયા બારેયા અને અન્ય જાતિઓના ઉદ્ધાર માટે સતત પરિશ્રમ કર્યો તેમની નિસ્વાર્થ સેવા અને દારૂણ પ્રવૃત્તિને કારણે દેશભરમાં જાણીતા થયા બિહાર ઓડિશાની કુદરતી આફત વખતે તેઓ પોતાના કાર્યકરો સાથે સેવા કરવા ગયા તેમના પુસ્તકો અનુભવોના નિષ્કર્ષમાંથી રચાયેલા છે સત્યાગ્રહનો વિજય શિક્ષણ અને સંસ્કૃતિ પર્વ મહિમા લગ્નવિધિ મારો જીવનો પ્રવાસ અને મહારાજની વાતો એમના પુસ્તકો છે પ્રથમ દ્રષ્ટાંત તથા રાજ્ય વ્યવસ્થામાં રહેલી કથા સૂત્ર જે પહેલી દ્રષ્ટાંત કથા છે તેમાં રાજ્ય વ્યવસ્થામાં રહેલી કથા સૂત્ર છે રાજ્યમાં ભ્રષ્ટાચારને કારણે સરકારે મંજૂર કરેલા નાણાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડતા માન થોડા વધે છે પહેલી દ્રષ્ટાંત કથા છે એમાં સરકારે ભ્રષ્ટાચારનો નિર્માણ કીધો છે કે સરકારે મંજૂર કરેલા નાણાં છે એ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચતા માન થોડા વધે છે આપણે હાલમાં પણ જોઈએ છીએ કે આપણા પૈસા છે 10,000 પાસ થયા હોય સરકાર પાસે પણ ધીરે 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 પહોંચતા પહોંચતા આપણી પાસે કેટલા પાસે છે 2-5,000 આપણી પાસે હાથમાં આવે છે વચ્ચે વચ્ચે કવાતા જાય છે અહીં બરફના દ્રષ્ટાંતથી અસરકારક રીતે રજૂ કરી છે દ્વિતીય દ્રષ્ટાંત કરતા ભારતીય સંસ્કૃતિમાં રહેલું સ્ત્રીનું યોગદાન દર્શાવે છે ગામડાની અભણ વિધવાની શામળી જાતિની સ્ત્રી શ્રમનું જે મૂલ્ય સમજે છે દાનનું જે મહત્વ માને છે તે વિરળ છે પતિ ને પુત્ર મૃત્યુ પામ્યા પછી મજૂરી કરીને
જોશી આભાર વસ્તુ